સાંજના સમયે ઠંડીનું વાતાવરણ હોય છે અને એમાંય જો ગરમ ગરમ લીલી મેથી, લીલી કોથમરી, આદું, મરચાં, લીલું લસણ, ચૂકું લસણ અને મરચાં આ નાખીને જે એના ભજીયા બનાવીને જે ખાવાની મોજ છે તે આવું અનેરી હોય છે. અને તો આજે હું સ્પેશિયલ ઘણા મિત્રોનું કહેવું હતું કે મેથીના ભજીયા ગોપાલભાઈ બનાવીને તમે મેકો. તો આજે ઓલરેડી આજે આપણે મેથીના ભજીયા કઈ રીતે બનાવું છું હું મારી રીતે હું તમને શીખવાડીશ. પૂરેપૂરો વિડીયો જોજો ચેનલમાં. તમે જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ન ભૂલતા. ચાલો તમને રીત શીખવાડું. તો ચાલો મિત્રો, આપણે આજે મેથી છે અને એકદમ બે વખત પાણીથી ધોઈ નાખી છે અને હવે તેના આપણે ભજીયા બનાવવા માટે મેથી નાખી દીધી. મેં આ મેથી 250 ગ્રામ જેટલી મેથી મેં લીધી છે. અને શિયાળામાં જો તમે મેથી ખાઓ તો આયુર્વેદિક પણ એમ આયુર્વેદિકવાળા પણ એમ કહે છે કે મેથી શરીર માટે શિયાળામાં બેસ્ટ છે. અને મેથીના ભજીયા ગરમ ગરમ સાથે આપણે કોથમરી નાખશું. આ છે એકદમ કાંઠિયાવાળી દેશી કોથમરી, જોઈ શકો છો તમે એકદમ ઝીણા પાનવાળી. અને હવે તે આપણે કોથમરી એડ કરી દઈએ. સરસ મજાની આપણે કોથમરી નાખી દીધી. આ છે લસણ, જોઈ શકો છો સૂકું લીલું બે લસણ છે. લાલ મરચાં છે શેડિયા, તીખા મરચાં છે અને આદું છે. આ બધું થઈ 150 ગ્રામ જેટલું છે. અને આ બધું ભરપૂર માત્રામાં નાખો ને તો જે એનો ટેસ્ટ આવે ને મિત્રો, અને એ જે ખાવાની મજા આવે ને એનું વર્ણન જ ન થઈ શકે. એ જો મિત્રો, એક ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈએ છીએ અંદર. પહેલાં મીઠું તમારે જરૂરિયાત મુજબ લેવું. નાખી દીધા પછી આપણે એકવાર હલાવી નાખશું. સહેજ આપણે હાથેથી પ્રેસ કરી દેવાની છે મેથીના. જોઈ શકાય છે એકદમ સરસ મજાનું પાણી આવવા માંડ્યું. અને આવું ગ્રીન ગ્રીન વસ્તુ ખાઓ, હેલ્ધી રહો સાહેબ. છેણાનો લોટ આમાં આપણે 400 ગ્રામ જેટલો છેણાનો લોટ નાખશું. જરૂરિયાત મુજબ નાખો, 3-4 વ્યક્તિને થાય એટલે હું બનાવી રહ્યો. હવે આ રીતે આપણે મિક્સ કરતા જાઓ. હવે આપણે તેની અંદર જરૂરિયાત મુજબ પાણી લઈશું. હું અહીં 1/2 ગ્લાસ પહેલાં નાખું છું. કેમ કે આપણે આ રાખવાના છે એકદમ ગ્રીન જ છે ભજીયા. તો આપણે લઈ લીધું છે શુદ્ધ શેંગદાણા 1 લિટર જેટલું આપણે લઈ લીધું છે. આપણે લઈ લીધું છે 1 લીંબુ. એક લીંબુ આપણે અડધું નીસવું અને અડધું પાછું આપણે નીસવી દઈએ. 1 લીંબુ આખું નીસવી દેવાનું છે અંદર. કેમ કે આ આપણે સાવ દેશી પદ્ધતિથી તમને શીખવાડી રહ્યા છીએ મિત્રો, આમાં કાંઈ બીજું આવતું નથી. હવે જેની અંદર બધા આજીનો મોટો ને એવું નાખે છે ભજીયાનો ટેસ્ટ વધારવા. આજીનો મોટો શરીર માટે ખૂબ હાનિકારક છે એટલે હું તો કહું ત્યાં સુધી નાખવો જ નહીં. દેશી આપણો બેકિંગ સોડા છે 15-2-3 ગ્રામ નાખો, આ એટલો જ નાખો, વધારે નાખવો એ નહીં. સોડા છે મિત્રો એટલો નાખો, તમે જોઈ શકો છો લીંબુ નાખ્યો ને ચોડા નાખ્યો ત્યાં તમારું રાબડું આખું કેવું થઈ ગયું તમે જો. અને આ હાથો આવી ગયો હોય આ રીતે તમે મિક્સ કરી નાખો 1 રાઉન્ડમાં એટલે તમારું
ભજ્યું એકદમ જોરદાર જ બને. આવ દેશી રીત છે મિત્રો, આમાં કાંઈ નવીન નથી, કોઈ મોનો બોલી નથી, બધાને આવડે નાનાથી માંડીને મોટાને આરામથી તમે બનાવી શકો. તો ચાલો આપણે હવે તમને ભજીયા બનાવે તે બતાવી. આપણો હાથ આવી ગયો છે એ બતાવવાના છે વિડીયોમાં. આ એકદમ ગ્રીન ગ્રીન આપણા કાઠિયાવાડી દેશી મેથી ગોટા અને પછી આપણે મીઠું નાખીને પછી મિક્સ કરી પછી આદું મરચાં લસણ એ બધું આવ્યું તેના કારણે ખૂબ એકદમ ક્રિસ્પી બન્યા છે આમ જોવો તેમ. અને આ ચટણી એકદમ ગ્રીન હો મિત્રો, ખાસ કરીને બજારમાં મળતા હોય આમાં ગોળિયા અને એકદમ પાલેસવાળા એમાં મિત્રો તમે ખોલો ને તો આ રીતનું ન હોય. જો એકદમ જાળીદાર અને વગર આજીનો નાખ્યા વગર, આજીનો શરીર માટે નુકસાનકારક છે તો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરો મિત્રો. અને મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને નવા આવા જ વિડીયો સાથે ફરી મળશું નેક્સ્ટ ટાઈમ. ચાલો તારા.